મેરિલ બોર્ન ક્રિકેટ ક્લબે બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં સંશોધનની જાહેરાત કરી છે પરંતુ તેને એટલે એટલે કે કે ઓક્ટોબર પછી લાગુ કરાશે ઓસ્ટ્રેલિયામાં રમાનાર વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના નિયમો બદલાઈ જશે એમસીસીએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂકનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે પહેલા તેને માત્ર કોવિડના કારણે લાગુ કરાયો હતો પરંતુ હવે એમસીસી તેને કાયદો બનાવી રહી છે ખેલાડીઓ બોલને ચમકાવવા માટે પરસેવાનો ઉપયોગ કરી રહ્યા હતા અને એ પણ એટલું જ પ્રભાવી હતું નવો કાયદો બોલ ઉપર લાળ લગાવવાની મંજૂરી નહીં આપે કારણ કે બોલ ઉપર લાળ લગાવવા માટે ખેલાડીઓ શુગરવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે આમ બોલ ઉપર લાળનો ઉપયોગને પણ એ કેટેગરીમાં મૂકવામાં આવી છે જેમાં બોલની સ્થિતિ બદલવા માટે અન્ય અનુચિત રીતોનો ઉપયોગ કરાય છે એનસીસીના નવા નિયમ મુજબ કોઈપણ ખેલાડીના આઉટ થયા પછી મેદાન ઉપર આવનાર નવો ખેલાડી સ્ટ્રાઇક લેશે પછી ભલે વિકેટ પહેલાં ખેલાડીએ સ્ટ્રાઇક બદલી લીધી હોય અત્યાર સુધી એવું હતું કે કેચ આઉટ થતાં પહેલાં જો શોર્ટ મારનાર ખેલાડી બોલિંગ એન્ડ ઉપર પહોંચી જતો હતો તો નવો બેટ્સમેન નોન સ્ટ્રાઇકર એન્ડ ઉપર જ રહેતો હતો હવે કોઈપણ રીતે આઉટ થયા બાદ નવો ખેલાડી સ્ટ્રાઇક લેશે એનસીસીના સૂચન પછી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા પહેલી વખત ધ હંડ્રેડ લીંગમાં તેની ટ્રાયલ પણ કરાઈ હતી એનસીસીએ માંકડીંગને લઈને પણ મોટો ફેરફાર કર્યો છે પહેલા ક્રિકેટ લો એકતાલીસ મુજબ તેને રમતની ભાવનાથી વિરુદ્ધ માનવામાં આવતું હતું પરંતુ હવે લો આડત્રીસ એટલે કે રનઆઉટ જ ગણાશે ડેડબોલના નિયમમાં પણ ફેરફાર કરાયો છે મેચમાં મેદાનમાં કોઈ વ્યક્તિ પ્રાણી કે અન્ય વસ્તુથી કોઈ પક્ષને નુકસાન થાય તો તે ડેડ બોલ ગણાશે મેદાન ઉપર અચાનક આવી જતા કોઈપણ ફેન કે કૂતરું આવી જાય તો રમત ઉપર કોઈ અસર થશે તો અમ્પાયર કોલ લેશે અને ડેટ બોલ આપી શકશે ફિલ્ડિંગ ટીમનો કોઈ ખેલાડી ખોટી રીતે મૂવમેન્ટ કરતો જોવા મળશે તો બેટિંગ ટીમને પેનલ્ટી તરીકે પાંચ રન અપાશે પહેલાં આ કેસમાં ડેડ બોલ અપાતો હતો આ સ્થિતિમાં પહેલાં બેટ્સમેન્સે સારો શોટ મારે હોય તો પણ રન ગણાતો ન હતો હવે એવું નહીં થાય